तो अगर समाजमां वात करीए तो गांधीनगर खाते धरना जोवा मळी रह्या छे। सौ कोई जाणे छे के अत्यारे तो आंदोलननो मार्ग अपनावी ज रह्या छे अनेक लोको, तेमां पण खास करीने गांधीनगर खाते अडिंगो जमावीने बैठा छे माजी सैनिकों अने जेओ हल्लाबोल मचावी रह्या छे, सतत रजूआत करता जोवा मळी रह्या छे। माजी सैनिकोने पोलीस साथे घर्षण पण थयुं हतुं, आमने सामने आवी पहोंच्या हता माजी सैनिकों अने पोलीस, અને જ્યારે આ ઘર્ષણ સર્જાયું છે તેના જ કારણે માજી સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે। જે ઇજાગ્રસ્ત માજી સૈનિકો છે તેમને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે। તો આજે જ્યારે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એમાં વાત કરીએ તો ગઈકાલે જે પ્રકારે માજી સૈનિકોની બાબત સામે આવી હતી, તેઓ પણ વિરોધ દર્શાવી રહ્યા હતા અને જણાવ્યું હતું કે જો રજૂઆત તેમની નહીં સાંભળે કોઈ તો ગાંધીનગરનો માર્ગ અપનાવશે। ત્યારે આ મુદ્દે ખાસ કરીને ઘટનાના પગલે જ્યારે જગદીશ ઠાકોરે મૃતકના પરિવારને સાંત્વના પણ પાઠવી છે તે અંગેના પણ સમાચાર પ્રાપ્ત થયા છે। વધુ એક અપડેટ પણ સામે આવી રહી છે, કારણ કે જે પ્રકારે ઘર્ષણ થયું છે તેના કારણે ત્યાં અનેક લોકોને ઈજા પણ પહોંચી છે અને માજી સૈનિકોને લઈને ખાસ કરીને આ મુદ્દો ખૂબ જ સામે આવેલો જણાઈ આવ્યો છે, ચર્ચાનું કેન્દ્ર પણ બન્યું છે આ મુદ્દો। કારણ કે ગઈકાલે તો માજી સૈનિકો જે પ્રકારે રજૂઆત કરતા હતા અને આજે તો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। આજ અંગે વધુ માહિતી જાણવા માટે સંવાદદાતા રવિન્દ્ર ભદોરિયા જોડાઈ ગયા છે। જે રવિન્દ્ર, જે પ્રકારે માજી સૈનિકો સાથે પોલીસનું ઘર્ષણ જોવા મળી રહ્યું છે, આપની પાસે શું વધુ અપડેટ છે? જી નિષ્ઠા, ચોક્કસ થી સવારે ચિલ્લોડા ખાતે માજી સૈનિકો ભેગા થયા હતા અને અગાઉ પર તે માજી સૈનિકો સચિવાલય બહાર બેઠા હતા 2-3 દિવસ, ત્યારબાદ સરકારે તેમને આશ્વાસન આપ્યું હતું તેમની માંગ સ્વીકાર કરી લેવામાં આવશે, પરંતુ સમય જતા તેમની માંગ સ્વીકાર કરવામાં આવી નથી, જેને લઈને ફરીથી માજી સૈનિકો વિધાનસભા તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી, ક્યાંક ને ક્યાંક ઘટના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે જે માજી સૈનિકોનું ઘર્ષણ દરમિયાન મોત નિપજ્યું છે તે લઈને માજી સૈનિકો દુઃખની લાગણી જોવા મળી રહી છે। તો માજી સૈનિકો કહી રહ્યા છે કે પોલીસના પાટા મારવાથી આ મોત નિપજી છે, જ્યારે પોલીસ એવું કહી રહી છે કે હાર્ટ એટેક આવવાથી તેમની મોત નિપજી છે। જી નિષ્ઠા જી, આભાર સમગ્ર વિગતો આપવા બદલ। તો જે પ્રકારે માજી સૈનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને તેમાં પણ ખાસ કરીને માજી સૈનિકોને ઈજા પહોંચે છે, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે।